શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણો અધૂરો પાઠ છે એને આગળ વધારીએ। પાઠ નંબર આપણે 11 ભણતા હતા। 11 માં આપણે કલર્સ એટલે કે રંગો છે એના સ્પેલિંગ ઉચ્ચારણ શીખતા હતા। આપણે થોડાક સ્પેલિંગ શીખ્યા હતા, કયા કયા તો કે રેડ એટલે કે R E D રેડ એટલે કે લાલ, પછી Y E L L O W યલો એટલે કે પીળો, ત્યારબાદ હતો ઓરેન્જ O R A N G E ઓરેન્જ એટલે કે નારંગી અથવા કેસરી, ત્યારબાદ વ્હાઇટ W H I T E વ્હાઇટ એટલે કે સફેદ, પછી હતો બ્લેક B L A C K બ્લેક એટલે કે કાળો। હવે ત્યારબાદનો આપણે સ્પેલિંગ શીખ્યા, તો હવે આપણે લીલા રંગનો સ્પેલિંગ શીખ્યા। લીલું, ઘણી બધી વસ્તુ લીલી હોય છે, શાકભાજીમાં ઘણા બધા લીલા રંગના હોય છે, જેમ કે કાકડી, ગુવાર, કારેલા, પછી મરચા, ઘણું બધું લીલા રંગનું જોવા મળે છે। ભાજી આપણે લઈ આવીએ છીએ, કોથમીર, પાલક, મેથી, ઘણી બધી ભાજી હોય છે, એ બધી લીલા રંગની હોય છે। તો લીલાને અંગ્રેજીમાં ગ્રીન કહે છે, તો એ આપણે ગ્રીનનો સ્પેલિંગ લખીએ જી આર ડબલ ઈ એટલે કે બે વાર ઈ ને એન જી આર ડબલ ઈ એન ગ્રીન એટલે કે લીલો। ત્યારબાદ આપણે લખીશું ગુલાબી રંગ સ્પેલિંગ। ગુલાબી કઈ કઈ વસ્તુ હોય તો આપણે આગળના લેક્ચરમાં જોયું, કમળ સરસ મજાનું હતું એ ગુલાબી રંગનું છે। પછી આપણે કપડાં ઘણા બધા ગુલાબી રંગના પહેરતા હોઈએ છીએ। ગાજર છે એ પણ ઘણા હોય છે એ આછા લાલાશ પડતા એટલે કે ગુલાબી રંગના પણ કહી શકીએ તેને। પછી સરસ મજાનું ગુલાબ આવે એ પણ ગુલાબી રંગનું હોય છે, હોય કે નહીં? ફૂલો ઘણા બધા એવા આવે છે જે ગુલાબી રંગના હોય છે। ગુલાબીને અંગ્રેજીમાં પિંક કહે છે, તો એ આપણે લખીએ પિંક નો સ્પેલિંગ પી I N K પિંક એટલે કે ગુલાબી। ઘણા પાસે રમકડા હોય એમાં પણ ગુલાબી કલરના હોય, છોકરીઓ પાસે મોટે ભાગે ડોલ હોય, ટેડી બિયર હોય, ડોલ એટલે ધીંગી, ટેડી બિયર એ બધું હોય, એમાં મોટા ભાગની છોકરીઓને ગુલાબી કલરની વસ્તુ બહુ ગમતી હોય। મને આ ગુલાબી કલરની ઢીલી છે એ બહુ ગમે, આપણે એમ કહેતા હોઈએ, બરોબર ને? ત્યારબાદ આપણે શીખીશું બ્લુ। બ્લુ એટલે કે વાદળી, ભૂરો એ। હવે વાદળી છે એ આપણને ક્યાં ક્યાં જોવા મળે તો કે આપણે આકાશ જોઈએ છે સરસ મજાનું બ્લુ કલરનું ઘણી વાર આપણને જોવા મળે છે। અહીંયા લખી આપણે બ્લુ નો સ્પેલિંગ બી એલ યુ ઈ બ્લુ। હવે અહીંયા આપણે ઉચ્ચારમાં બ અડધો આવશે અને લ પણ અડધો આવશે અને યને એ જોડેલા રહેશે, પછી એ નીચે દીર્ઘવાળો બ્લુ એટલે કે અહીંયા લખીશું આપણે વાદળી। ત્યારબાદ આપણે લખીશું અહીંયા કથ્થઈ એટલે કે આપણે લાકડું હોય તે આપણે જોયું છે કેવું હોય, બ્રાઉન કલર, ઘણા એમ કહેતા હોય કે આ બ્રાઉન કલર છે, એને આપણે ગુજરાતીમાં કથ્થઈ અને અંગ્રેજીમાં બ્રાઉન કહીએ છીએ। તો અહીંયા આપણે બ્રાઉન નો સ્પેલિંગ લખીએ બી આર ઓ ડબલ્યુ એન બ્રાઉન। એટલે કે કથ્થઈ।